મસ્તી ની વાત, એનવા મુદ્દા ની વાત, મોજ મસ્તી ની વાત લાવે છે. બાબીજી આવે છે, બાબીજી આવે છે, બાબીજી આવે છે, બાબીજી આવે છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આ ભાઈ મજામાં જ હશું ને. કહેવાય ને કે ફેસ્ટિવલ સિઝન હમણાં જ કમ્પ્લીટ થઈ છે, અને સરસ મજાની મહિલાઓની જ્યારે વાત આવે તો આપણે અવનવી જગ્યાએ જઈએ છીએ, અવનવી મહિલાઓને મળીએ છીએ, એમના મનની વાત જાણીએ છીએ. તમને બધાને તો ઘરે બેઠા બેઠા મજા આવતી જ હશે, પણ વાત મારી લાગી જાય છે, કારણ કે મારે દરરોજ અલગ અલગ બહેનોને મળવું પડે છે, એમની વાતો જાણવી પડે છે, એમની વાતો સમજવાની. જોકે મને તો આ બધું કરવાની હવે મજા આવી ગઈ છે, ફાવટ પણ આવી ગઈ છે સરસ મજાની. તો આજે પણ આપણે આવી ગયા છીએ દિનેશ હોલમાં અમદાવાદમાં, જે અહીંયા ઘણી બધી લેડીઝ ભેગી મળવાની છે, હાઉસી સરસ મજાની રમવાની છે, અને એની સાથે સાથે એક્ઝિબિશન પણ અહીંયા રાખેલું છે. તો નવરાત્રી નજીક આવી રહી છે, અને એક્ઝિબિશનની વાત આવે તો શોપિંગમાં તો મહિલાઓ ક્રેઝી હોય જ છે. તો આજે આપણે બધી જ પ્રકારની મહિલાઓને મળવાનું છે, એમની સાથે વાતો કરવાની છે. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં. ભાભીજી આવે છે, અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા ઝા. ચલો અંદર જઈને જોઈએ શું ચાલી રહ્યું છે. કોણ? તો હાઉસીની સાથે સાથે સરસ મજાનું એક્ઝિબિશન પણ અહીંયા રાખવામાં આવ્યું છે, અને અવનવી વસ્તુઓ આપણે સૌ જાણીએ છીએ કે ફેસ્ટિવલ સિઝન હમણાં જ ગઈ, અને એની સાથે સાથે લેડીઝને શોપિંગનો સખત ક્રેઝ હોતો હોય છે. તો નવરાત્રી આવી રહી છે, તો અહીંયા ચણિયાચોળીનું સરસ મજાનું એક્ઝિબિશન છે, સરસ મજાની ચણિયાચોળી પણ મળી રહ્યા છે, તો અહીંયા શોપિંગ પણ કરી રહી છે લેડીઝ. તો હાય, કેમ છો? હાય, કેમ છો? ફાઇન, કેમ છો? કેવું લાગી રહ્યું છે આજની ઇવેન્ટ? કેવી લાગે? સુપર્બ, સુપર્બ. મજાય? હાઉસી રમ્યા? હા, હાઉસી રમ. જીત્યા ખરા? નો, આજે તો પહેલી વખત હું પણ હાઉસી રમી, પણ હું પણ કાઈ ના જીતી. હું પણ નહીં. તો કેવાય, હાઉસીની સાથે સાથે ફૂલ ઓન મસ્તી ચાલી રહી છે, અને મસ્તી ફ્રેન્ડ સાથે ક્યાંક ને ક્યાંક આપણને કહેવાય ને કે થોડું ટાઈમ સ્પેન્ડ કરવા મળે, થોડું એન્જોયમેન્ટ મળે લાઈફમાં, રૂટીન લાઈફથી કંઈક અલગ મળે. રાઈટ? રાઈટ, રાઈટ, એકદમ. અને અહીંયા એકદમ અલગ છે, હાઉસી છે, ઇનામ્સ પણ બહુ ફાઇન રાખ્યા છે, પ્લસ શોપિંગ છે, અને શોપિંગમાં બધા પણ ફાઇન શોપિંગ કરી શકે છે, એન્જોયમેન્ટ અને બધું ઓલ ઇન વન. સુપર, સુપર. ચણિયાચોળી છે, તો હવે નવરાત્રી આવી રહી છે, તો શોખ છે નવરાત્રી? હા, બહુ જ છે. ચણિયાચોળી આમ એવી થાય કે નવ જુદા જુદા, નવ દિવસના નવ જુદા જુદા ચણિયાચોળી જનરલી આપણે લેતા છે. અચ્છા, નવરાત્રી એટલે શક્તિ, દેવી શક્તિની આપણે આરાધના કરીએ, તો શું માનવું છે વિમેન એટલે કે મહિલા શક્તિ વિશે શું કહેવું છે? મહિલા શક્તિ એટલે કહેવાય ને કે લેડીઝ, મતલબ સ્ત્રી એ બધું જ કરી શકે છે, એ ધારે એ કરી શકે છે. જેન્ટ્સ પુરુષની મોટિવેશન તરીકે પણ એ ઊભી રહી શકે છે, એ એ ઈચ્છે ને એ તો અપ પણ જઈ શકે છે, અને કોઈને ડાઉન પણ કરી શકે છે. સાચી વાત છે, એટલો બધો પાવર છે લેડીઝમાં, જો ઈચ્છે તો એ પોતે ઉપર જઈ શકે છે અને કોઈને નીચે પણ લાવી શકે છે, પણ આપણે પોઝિટિવ વેમાં જ જવાનું, આપણે ઉપર જવાનું જ વિચારવું. રાઈટ? એટલે સ્ત્રી શક્તિ તરીકે તો પૂજાય છે. અને તો જેવી રીતે આપણે નવરાત્રીમાં આદ્ય શક્તિ એટલે કે માતાજીની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, એમને જેટલું સન્માન આપીએ છીએ એટલી જ રિસ્પેક્ટ અત્યારની હાલની પોઝિશનમાં સ્ત્રીઓને મળી રહ્યું છે. અને અત્યારે સ્ત્રીઓ વધારે આગળ છે પુરુષ કરતા, અને આ બધી એક્ટિવિટીઝ અત્યારે તો હાઉસ વાઇફ વધારે એક્ટિવ થઈ ગઈ છે, ઘરને પણ સંભાળે છે, પ્લસ આ બધી ઇવેન્ટ્સમાં પણ જાય છે, પાર્ટિસિપેટ કરે છે. હાઉસી ક્યાં છે, ભાગો દોડો, પાછા પાછા સાંજના એ ટાઈમે પાછું મેનેજ પણ કરી લે છે, ડિનર લંચ બધું. એટલે અત્યારની લેડીઝ તો ખરેખર બહુ એક્ટિવ છે, મુદ્દે અત્યારની મહિલાઓ એક્ટિવ થઈ રહી છે. અને થેન્ક યુ વેરી મચ, તમે સુપર ફાસ્ટ થઈ રહી છે. અચ્છા, કન્ટિન્યુ તમે શોપિંગ કરી શકો અહીંયા. હાય, કેમ છો? ડિયર, ફાઇન, વેરી વેલ. કેવું લાગી રહ્યું છે તમને અત્યારે? બોસ, અહીંયા બહુ સરસ માહોલ છે, અને લેડીઝ બધા શોપિંગ કરે છે, અંદર બધા હાઉસી રમીએ છે, અને હું આજે એની જોડે શ્રદ્ધા જોડે હાઉસી રમી, એટલે બહુ જ મજા. પણ આપણે બે, અમે કોઈ ના જીત્યો, જીત્યા એક નંબર રહી ગયો, પણ અમે જીતીશું, અને અમારે મોટરસાયકલ મળશે. મોટરસાઇકલ નહીં જ મળે, મને ખબર છે, હું નહીં જીતું. જો કે વાંધો નહીં, હાઉસીની સાથે સાથે શોપિંગ્સ પણ ચાલી રહી છે, તો શોપિંગમાં શું કેવું છે? અમે શોપિંગ પણ કરીશું, ચણિયાચોલી છે, જ્વેલરી છે, કપડાં લઈને આવ્યા છે, બધા જાત જાતનું ઘણું બધું લઈને આવ્યા છે, હાઉસ હોલ્ડ આઇટમ્સ છે, અને મજા પડી છે, અને જગ્યા બહુ સારી છે, ઇટ્સ એ વેરી સ્પેશિયસ ઓલ્સો, એટલે બધાને ટાઈમ મળ્યો, અને પછી અમે પાણીપુરી ખાવાના છે. યસ, ગોલગપ્પા. યસ, ગોલગપ્પા ક્લબની ઇવેન્ટ છે, તો ગોલગપ્પા તો ખાવા બને જ છે, એ તો ખાવાના છે. હવે જેમ મેં આગળ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ નવરાત્રિ એટલે આદ્ય શક્તિની આરાધનાનું પર્વ છે, તો એવી જ રીતે આપણી ઘરની જે શક્તિ છે, આપણા ઘરમાં જે ગૃહલક્ષ્મી છે, એવી જ રીતે તમે, હું કે આપણે દરેકે દરેક સ્ત્રીઓના સન્માનની વાત કરીએ, તો તમને શું લાગે છે?
હું તો કહું છું મારી માતા સૌથી મોટી શક્તિ છે મારા માટે, એવી રીતે મારા છોકરાઓ માટે હું શક્તિ છું. આપણે માતા ના હોય તો કંઈ છે જ નહીં. આપણે જ એને લાવીએ છીએ, બધાને, જેન્ટ્સને પણ અમે જ લાવીએ છીએ આ દુનિયામાં, રાઈટ? અને ભગવાન બી બધી માતા જ છે, માતાઓને જ આપણે પૂજીએ છીએ, રાઈટ? તો આપણે સ્ત્રી શક્તિ એકદમ જ જે કરવું હોય કરી શકે છે. આપણે બાળકને જન્મ આપીએ, ભણાવીએ, આગળ વધારીએ, બધું આપણે જ કરીએ છીએ. ઘર ચલાવીએ, નોકરી બી કરી છે અમે, બધું કર્યું છે, બિઝનેસ પણ હવે કરીએ છીએ, પ્લસ અમે સોશિયલ પણ એક્ટિવ છે. સોશિયલી આપણા વગર એ લોકોનું કંઈ ચાલતું જ નથી, રાઈટ? એટલે અમે લોકો વી આર પાવરફુલ. અને આ ભાવના દરેક મહિલાઓએ ખેવાની જરૂર છે કે આપણે શક્તિશાળી છીએ બોસ. જો કે અહીંયા પણ આપણી સાથે પાછળ પણ ઘણા બધા લેડીઝ છે. હાય, કેમ છો? બસ ફાઇન. કેવું, શોપિંગ સ્ટાર્ટ કરી કે હજુ? બસ જોયું છે ને, હવે સ્ટાર્ટ કરીએ. શું લેવાની સૌથી વધારે આમ શું ઈચ્છા છે લેવાની? હવે નવરાત્રી નજીક આવી રહી છે તો ટ્રેડિશનલ ચણિયા ચોળી તરફ જઈશું. ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ પણ જોઈશું અને સુંદર રીતે આયોજન કર્યું છે અને એક એક્ઝિબિશનનો આખો ટ્રેન્ડ પણ થયો છે, એટલે શોપિંગ કરવાની પણ મજા આવશે. એટલે ક્યાંક આપણે જોઈએ કે આપણે છે ને મહિલાઓ જનરલી બધા જ પ્રકારના આપણે કોસ્ચ્યુમ વેર કરીએ, પણ જ્યારે ટ્રેડિશનલની વાત આવે, ટ્રેડિશનની વાત આવે, કોઈ પણ ફેસ્ટિવલ આવે ત્યારે તો આપણને પારંપરિક વસ્ત્રો જ ગમતા હોય છે. એક્ઝેક્ટલી. અને હવે નવરાત્રી નજીક આવી રહી છે અને અહીંયા ખૂબ જ સરસ રીતે આ લોકોએ ડિસ્પ્લે પણ કર્યું છે કે જેથી એક એટ્રેક્શન પણ થાય છે ચણિયા ચોળીનું, એટલે બસ ત્યાંથી શોપિંગ કરીશું. બહુ સરસ, ત્યાંથી ચણિયા ચોળીને શોપિંગ કરવાના છે. તો કન્ટિન્યુ યોર શોપિંગ. હાય, કેમ છો તમે? અહીંયા બહુ જ સારું આજે આયોજન કર્યું છે ગોલગપ્પા ક્લબે અને બહુ જ વેરાયટી છે અહીંયા ચણિયા ચોળીની, તો ખાસ કરીને બહુ જ વેરાયટી છે. વુમન માટે બહુ જ બધી હમણાં ફેસ્ટિવ સિઝન આવી રહ્યું છે, ગણપતિ આવી રહ્યા છે, પર્યુષણ ચાલુ છે, એટલે જૈન લોકોને પણ નવા નવા રોજે વસ્ત્ર જોઈએ પહેરવા પૂજા માટે. અને પછી દિવાળી આવશે, નવરાત્રી છે, એના પહેલાં બહુ જ સારું છે અહીંયા, બહુ જ સારા સ્ટોલ્સ છે જ્વેલરીના. દરેક ફેસ્ટિવલમાં આપણે પહેરી શકીએ ને. હા, ચણિયા ચોળી છે, ઓર્નામેન્ટ છે, ચોકલેટ્સ છે, ઘણું બધું છે, એટલે આપણને લેડીઝને લગતું મુદ્દે બધું જ વસ્તુ અહીંયા અવેલેબલ છે જે મહિલાઓને. અને વાત કરીએ આદ્યશક્તિની આરાધનાનું પર્વ છે નવરાત્રી, રાઈટ? તો એ જ રીતે એને તુલનામાં હું વાત કરું જનરલ મહિલાની, આપણી મહિલા શક્તિની વાત કરું, તો તમારું શું માનવું છે? મહિલા એટલે નારી એટલે જ શક્તિ. નારીનું મતલબ જ માતાજી છે. માતાજીના બધા જ સ્વરૂપ નારીના અંદર છે. અને હમણાં બધા જ ફેસ્ટિવલ્સ આવી રહ્યા છે અને નવરાત્રિથી મોટો ફેસ્ટિવલ આપણા ઇન્ડિયામાં હોતો જ નથી. આપણા પ્રધાનમંત્રીશ્રી પણ બહુ જ માને છે નવરાત્રિને અને લેડી મા દુર્ગાનું જ રૂપ છે. જેવી રીતે નવરાત્રિમાં આદિશક્તિની આરાધના થાય છે એવી રીતે મહિલાઓને પણ રિસ્પેક્ટ આપવાની જરૂર છે. જો કે વાતોનો તો યથાવત છે, સમય થયો છે વિરામનો, લઈએ એક નાનકડો બ્રેક. તો વેલકમ બેક. આપણે સૌ જાણીએ છીએ કે શોપિંગ હોય એટલે લેડીઝ યુ નો શોપિંગ માટે એટલી ક્રેઝી હોય છે અને ખાસ કરીને ચણિયા જોડી, બીકોઝ નવરાત્રિ આવી રહી છે. તો ચણિયા જોડી ખરીદાઈ રહી છે? ચોક્કસ ખરીદવાના બાકી છે, થોડા આગળના પડેલા છે. બધું મિક્સ કોમ્બિનેશન કરશું અને નવરાત્રિ ધામધૂમ થી ઉજવશું. આપણા ગુજરાતીનો આ સરસ જૂનું પડ્યું છે એને જો વેસ્ટ નથી જ કરવું, નવું લેવું છે, બંનેનું મિક્સિંગ કંઈક કરવું, એક સમથિંગ ડિફરન્ટ, કે એવું લાગવું જોઈએ કે નવું ને જૂનું મિક્સ કરી રાખે, નવું ક્રિએશન થાય અને લોકોને વાવ વાવ થાય કે હા સુપર્બ છે, સુપર્બ છે. તો આમણે જ બધા વિચારે કે આ ચણિયા ચોળી ક્યાંથી લાવે, પછી વિચાર કે આ તો જૂની નવી ભેગી કરીને પહેરી છે. તો ઘણી મહેનત છે આ ચણિયા ચોળીમાં, કેટલું વિચારવું પડે છે, જૂનો સ્ટોક કાઢવો પડે છે, નવો એડ કરવો પડે છે, અને મિક્સ કરીને પછી પ્રેઝન્ટ કરવું પડે છે, ત્યારે આ મળે છે કે ક્યાંથી લાવ્યા. શું કેવું છે સ્ત્રી શક્તિ માટે? શું સ્ત્રી એટલે શક્તિનો અવતાર. હું તો માનું છું હું શક્તિથી ભરપૂર છું. હું હંમેશા મારી જાતને આઈ એમ સ્ટ્રોંગ લેડી કહું છું, કેમ કે હું માનું છું કશું ઇમ્પોસિબલ નથી, બધું પોસિબલ છે. જેવું વિચારશો એ દુનિયા થશે. સો થિંક પોઝિટિવ. દુનિયા કોઈ કોઈને નડતું નથી, તમારા વિચારો ને તમારી ગ્રંથિ જ નડે છે. માટે હું તો લેડીઝ માટે કહું છું કે લેડીઝમાં ભગવાન અત્યંત શક્તિ આપી છે. તમે કઈ રીતે એને બહાર કાઢો છો તમારા પર ડિપેન્ડ છે. બહુ સરસ વાત કરી કે સ્ત્રીઓમાં અત્યંત શક્તિ રહેલી છે ને, એટલા માટે જે શક્તિ સ્વરૂપા એને કહેવામાં આવે છે. બસ ખાલી એ શક્તિ છે ને આપણે જાણવાની જરૂર છે, એને બહાર લાવવાની જરૂર છે અને સપોર્ટ જોઈએ. અચ્છા, એટલે ક્યાંક ને ક્યાંક સપોર્ટની જરૂર છે. પ્લેટફોર્મ તો પ્લેટફોર્મની જો વાત થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓલ બધા સ્ટોલ્સ પણ લેડીઝના છે. હાય, કેમ છો? બસ મજા. શું લાગે છે અહીંયા સ્ટોલ છે ચણિયા ચોળી, તમારી પોતાની ડિઝાઇન છે કે બાય કરીને વેચો છો? ના, અમારી પોતાની ડિઝાઇન છે. પોતે ડિઝાઇન? અચ્છા, અત્યારે નવરાત્રીમાં કેવી સિઝન આવી તો કેવું સેલ આઉટ થઈ રહ્યું છે? હા, સેલ આઉટ થાય છે. ડિઝાઇનર પીસ પબ્લિકને મળે તો શોર્ટ છે. યસ,
હવે શોર્ટ ચણિયા ચોળી ના ફેશન આવવા માંડ્યા, ચણિયા ચોળી બી શોર્ટ થવા લાગ્યા. અચ્છા સરસ મજાનું કેડિયું છે, રાઈટ? વાવ, ધીસ વન ઓલસો નાઇસ. તમે જોઈ શકો છો કે જનરલી આપણને એવી ઈચ્છા હોય કે કોઈ ન પહેરે એવી ચણિયા ચોળી આપણે પહેરીએ, તો અહીંયા બધી ઓલ ડિઝાઇનર ચણિયા ચોળી છે. યસ, આ કડીવાળો એક્ઝેક્ટલી. એટલે આ સૌથી આપણે જોઈએ કે અત્યારની કોઈકને આમ બહુ હેવી ના ગમે, ખાલી એમ જ ચણિયા ચોળી જોઈતા હોય તો આપણે આવા સરસ ચણિયા ચોળી લઈ શકીએ. સરસ લાગું છું, થેન્ક યુ વેરી મચ, સરસ લાગે છે મને. વાવ, અચ્છા આ સરસ છે, આ કઈ ડિઝાઇન છે? આ કઈ ડિઝાઇન? એ ડિઝાઇનર પીસ છે, મોડર્ન રાજા, મોડર્ન મોડર્ન રાજા. જો મહિલાઓ જાતે જાતે નામ આપવા માંડી, મોડર્ન વોટ, માય ગોડ, મોડર્ન રાધા બોલો. રામલીલા શું કહો છો? રામલી આ પહેરવા? દીપિકા પદુકોણ જઈ કેડ જોઈએ ભાઈ, કેડ માટેનું જ છે આ સ્પેશિયલ તમારું. જો ભાઈ રામલીલા, રામલીલાની ચણિયા ચોળી છે, પણ બેને સરસ કીધું કે આને પહેરવા માટે દીપિકા, ઓ ભાઈ ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે, આને પહેરવા માટે દીપિકા પાદુકોણ જેવી કેડ જોઈએ. એટલે જેની કમર એવી હોય એ જાણે. જય લલિતા ના ચાલે, નવરાત્રી પહેલા ડાયટિંગ કરો તો થોડીક આવી બધી ચણિયા ચોળીઓ આપણને શોભે. વાવ, લુકિંગ નાઇસ. તો કે ભાઈને કે સરસ મજાનું કલેક્શન છે, ચણિયા બી છે, સરસ મજાના દુપટ્ટા પણ અહીંયા છે. તો આખા ચણિયા ચોળીનો સેટ તમારે અલગ જોઈએ તો મળે, તો આપણે એમને પૂછીએ કે ક્યાંથી આ રીતનું કરે છે. જી, તમે જ્યાં, તમે સરસ મજાનું કલેક્શન છે તમારું, તમે જાતે ડિઝાઇન્સ કરો છો, તો ક્યાંથી કરો છો? ઘરેથી કરો છો કે કોઈ શોપ? ઘરેથી જ કરીએ છીએ. ઘરેથી અમારું શ્યામલી રેન્ટલ એન્ડ સેલ છે. અમે બ્રાઇડલ ચણિયા ચોળી પણ રેન્ટ પર આપીએ છીએ અને કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ. જે જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે બનાવી આપીએ. એટલે એનો મતલબ જો આપણે કદાચ બાય ના કરી હોય તો નવરાત્રીમાં તમે રેન્ટ ઉપર આપો છો? ના, નવરાત્રીના રેન્ટ ઉપર નહીં, બ્રાઇડલ ના. નવરાત્રીના તો બાય જ કરવાના, નવરાત્રીના તો બાય જ કરવાના, કેમ કે એની એટલી કોસ્ટ નથી હોતી. તમે જોઈ શકો કે નવરાત્રીના આપણે બાય કરી શકીએ છીએ અને બ્રાઇડલ માટેના ત્યાંથી રેન્ટ કલેક્શન પણ સરસ મજાનું છે. તો ડેફિનેટલી એક વખત એમના ત્યાં જવા જેવું છે, બહુ મસ્ત કલેક્શન છે. તો સરસ મજાનું આ કલેક્શન છે. તો મેં જેમ તમને કહ્યું કે સ્ટોલ્સ પણ લેડી સંભાળે છે, તો આપણે એમનાથી પણ વાત કરીએ. હાય, કેમ છો? કેટલા સમયથી આ બિઝનેસ ચલાવો છો તમે? બે વર્ષ. કેવું લાગે છે? તમે પણ એવું માનો છો કે દરેકે દરેક લેડીઝે પોતાના માટે કંઈક કામ કરતું રહેવું જોઈએ? હા, કરવું જ જોઈએ. તો આટલી બધી ચોઈસ છે, તો સૌથી વધારે લેડીઝને શું ગમે છે? જેવી જેની પસંદગી, કોઈ સેટ પસંદ કરે, કોઈ ઇયરિંગ્સ પસંદ કરે, બધું અલગ. તમને સૌથી વધારે તમારા કલેક્શનમાંથી શું ગમે? મને બધું જ ગમે છે. આ માફ કર, પોતાને કયા દીકરાને એવું કહે, પણ તો બી સૌથી વધારે તમે કઈ ક્રિએશનને, કયા ક્રિએશનને બેસ્ટ કહો છો? મને મારા સેટ બધું ગમે છે. સેટ સેટ વધારે. અચ્છા, એમને એમના નેકલેસ જે છે સેટ, એનું કલેક્શન વધારે ગમે છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા કલેક્શન છે, ઓર્નામેન્ટ્સ કલેક્શન પણ છે. વાવ, ધીસ વન ઓલસો નાઇસ, સિમ્પલ એન્ડ સોબર, રાઈટ? કુંદન, તમે જોઈ શકો છો એકદમ નાનકડું, ને કહેવાય ને કે જેને ડેલિકેટ ગમતું હોય અને એમાં પાછું કાંઈ ક્રિએટિવિટી લેવી હોય તો આ લઈ શકાય. અને ડોલ પણ મસ્ત છે નાના નાના. ધીસ કલેક્શન ઇઝ ઓલસો ફાઇન. વાવ, સૌથી વધારે સરસ જ આ છે કા? અચ્છા, જો આપણે શોપિંગ ચાલી રહી છે ને, ગોલ ગપ્પા ઇવેન્ટ જે છે, આપણે જે ઇવેન્ટમાં આજે આવ્યા છે, આપણે એમના ઓનરથી વાત કરીએ, ગ્રીષ્માથી વાત કરીએ. હાય, કેમ છો? બસ એકદમ મજામાં. વચ્ચે થોડો બ્રેક પડે, મને બહાર જઈને થોડું શોપિંગ કરી આવું યાર. ક્યાંથી આવો મોકો ગુમાવાય કે ઘર આંગણે ગંગા. અને બહુ તમારી આ વાત મને બહુ ગમી કે ઇવેન્ટ તમે કરાવી રહ્યા છો, એન્જોયમેન્ટ કરાવી છો, એની સાથે સાથે વુમેન્સને એક પ્લેટફોર્મ આપી રહ્યા છો એમને, એમની ક્રિએટિવિટી બતાવવા માટે. રાઈટ, સૌથી પહેલાં તો અમારું મેઇન જે કહેવાય ને કે ધ્યેય જે છે કે વુમન ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, કે જ્યારે આપણે મહિલાઓ હંમેશા સમાન હક સમાન તકની વાતો કરતા હોય, 50% હક માટે લડતા,
કરતા હોય તો જ્યારે ભારતીય અર્થતંત્ર હોય ઇકોનોમીની વાત કરતા હોઈએ તો એમાં મહિલાઓનો બી 50% ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે દરેક મહિલા કંઈને કંઈક કામ કરે અને પૈસા કમાઈને જાય. એના માટે આજે અમે કોટક લાઈફ લઈને આવ્યા છે. શ્રદ્ધા, તું જરૂરથી મળજે કે કોટક લાઈફ આજે આ મહિલાઓને કઈ રીતે સપોર્ટ કરવાની છે અને એ લોકો કઈ રીતે ઘરે બેઠા પૈસા કમાઈ શકે. એટલે તમે જોયું છે કે ગોલગપ્પા નામ કેવું ડિફરન્ટ છે કે બધાને લાગે મજાક મસ્તી બધું કરવાના છે, પણ સાથે સાથે બહેનો જે અમારી આવડત છે ને કે ઘરે એવું કે પૈસા ખર્ચીને જ આવે, જ્યાં જાય એટલે 4-5 હજાર ઓછા કરીને આવે, પણ અમે ખર્ચવાની સાથે કમાવાનું કઈ રીતે એ પણ શીખવાના છે. જેમ કે મનીષજી આપણી સાથે છે, કોટક લાઈફમાંથી છે કે બહેનોને આજે એટલું બધું એમને સરસ રીતે અલગ અલગ સ્કીમ છે કે ઘરે બેઠા જે લોકો હોમ મેકર છે, કે આપણે હોમ મેકર એટલે આપણે એવું સમજીએ કે એ લોકોનો પૂરો સમય ઘરમાં જાય છે, પણ એમાંથી 2-3 કલાક બી એ લોકો સમય કાઢીને કઈ રીતે પૈસા કમાઈ શકશે. મનીષજી, તમે બ્રીફ કરો કે તમે કોટક લાઈફ આજે અમારા શોમાં બહેનોને કઈ રીતે તમે હેલ્પફુલ થવાના છો. જી, કોટક લાઈફ મેં હમ લેડીઝ કો ઇન્વાઇટ કરતે હૈ, ફિર સે જૈસા વહાં પે અંદર ભી બતાયા ગયા કે હમારે પાસ અપોર્ચ્યુનિટી હૈ, કરિયર અપોર્ચ્યુનિટી હૈ, ઓર જહાં પે હમ લોગ યે ઇન્વાઇટ કરતે હૈ લેડીઝ કો કે આગર કે હમારે ઓફિસ મેં ઇસકે બારે મેં ઓર ડિટેલ મેં જાને, જહાં પે વો અપને સાથ લોગો કો જોડ સકતી હૈ ઓર જોડ કરકે ઉનકે સાથ ઓર અપની ટીમ કો બના કરકે વો ગ્રો કર સકતી હૈ ઓર ઇન્ડિપેન્ડન્ટલી ફાઇનાન્શિયલી વો ગ્રો કર સકતી હૈ. થેન્ક યુ સો વેરી મચ. જી જી, થેન્ક યુ વેરી મચ. તો આપણે જોઈએ કે મહિલાઓ ઘરે બેઠા બેઠા પણ કાંઈક પોતાની ઇન્કમ કરી શકે છે, અને કહેવાય ને કે તમે જાત પર નિર્ભર હશો તો તમે ઈચ્છશો ને એ કરી શકશો. એટલે એના માટે પોતાના પગભર થવું બહુ જરૂરી છે. તો બસ ફરીથી સમય તો જો વિરામ ના લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક. જેમ આપણે જાણીએ છીએ કે ચણિયા ચોળી છે, ઓર્નામેન્ટ્સ છે, તો એની સાથે સાથે ગૃહિણીઓને એટલે કે ઘરે બેઠેલી મહિલાઓને ખાસ ઉપયોગી અહીંયા ઘણી બધી કહેવાય ને કે ઘરે તમે કુકરમાં અને તપેલીમાં અને ઢોકળીયામાં સરસ મજાની યમ્મી કેક અને મફિન બનાવી શકો છો, રાઈટ? થેન્ક યુ મેમ. તપેલું, કુકર, ઢોકળીયામાં અમે કેક બનાવવાનો એક મટીરિયલ સેલ કરીએ છીએ, ઇન્સ્ટન્ટ છે. લેડીઝ યુઝઅલી ઘરે કેક સારી નથી બનાવતી, અને બને છે તો એટલી સારી નથી બનતી, તો એના માટે અમે એક બહુ સરસ સ્ટાર્ટઅપ કર્યું છે કે તમે લેડીઝ, કોઈ પણ લેડીઝ ઇઝી તપેલા, કુકર અને ઢોકળીયામાં કેક બનાવી શકે છે, અને બાટી કુકર ઇવન ઓવનમાં પણ તમે કેક બનાવી શકો છો. વિથ ક્રીમ અમારે અંદર પ્રોવાઈડ કરેલું છે, અંદર આપેલું છે, જે કેક તમને બનાવીને પણ લઈને આવીશું. આજે તપેલામાં બનાવેલી છે, તો હું તમને શકો છો તપેલામાં પણ એકદમ સોફ્ટ કેક બને છે. એટલે આખું મિક્સર આપણને રેડી મળે છે, રાઈટ? રેડી મળે છે, અને સાથે ક્રીમ પણ આપવામાં આવે છે. ક્રીમ પણ આપો છો? ક્રીમ પણ આપે છે. એટલે બહારથી તમારે કશું લાવવાની જરૂર નથી, દરેકે દરેક વસ્તુ આ પેકેટમાં અવેલેબલ છે, આપી છે. પાછળ 3 લેંગ્વેજમાં રેસીપી આપી છે, અને અલગ અલગ વાસણમાં કયા કયા કેટલું ટેમ્પરેચર જોઈએ, કેટલી મીટમાં કેક બનશે એવું પણ લખેલું છે એની અંદર. તો ગોલગપ્પા ક્લબ આપણે સૌ જાણીએ છીએ, એની આ સરસ મજાની ઇવેન્ટ છે. તો રુઝાનજી આપણી સાથે છે, આપણે એમનાથી પણ વાત કરીએ છીએ. કેવી રહી આજની ઇવેન્ટ? સૌથી પહેલા તો બધાને હેપી ટીચર્સ ડે. આપણો મેઇન પર્પઝ આ ઇવેન્ટનો એવું હતું, ટીચર્સ ડે સેલિબ્રેશન હતું, કારણ કે ગોલગપ્પા ક્લબનો હેતુ છે કે આપણે કંઈક નવું કરીએ, મસ્તી કરીએ. હવે નોર્મલી ટીચર્સ ડે હોય તો ક્યાં મનાવાય? તો નોર્મલી એ લોકો સ્કૂલમાં મનાવે, કોલેજમાં મનાવે, સ્ટુડન્ટ્સ હોય, ટીચર્સ હોય, વાવા થાય. વી વોન્ટેડ ટીચર્સ ટુ કમ ઇન ધ સોસાયટી એન્ડ વિથ ધ પેરેન્ટ્સ યા હાઉસવાઇફ્સ યા પ્રોફેશનલ્સ, સો દેટ વી વોન્ટેડ ટુ સેન્ડ અ મેસેજ અક્રોસ કે આ ટીચર્સ છે જે લોકો નોલેજ અને એડ્યુકેશન વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે, અને એ લોકો આપણી સોસાયટી માટે, આપણા દીકરાઓ માટે કેટલા હેલ્પફુલ ને કામના છે. એટલે અમારો મેઇન પર્પઝ આ હતો. એક બીજું તમે અહીંયા જોતા હશો, આટલું બધું અમે સ્ટોલ્સ રાખીએ છીએ, પ્રેક્ટિકલી 500-600ની કિંમતે છે યા ફ્રી બી અપાયા છે. કેમ? બીકોઝ વી વોન્ટેડ કે જે બધી બહેનો છે, કારણ કે અહીંયા તમે જોયું છે તો ફ્રોમ એવરી સ્ટેટ ઓફ સોસાયટી અહીંયા બહેનો હોય છે, લોઅર ક્લાસ, મિડલ ક્લાસ, હાયર ક્લાસ, બધી સ્ટ્રેટા. એટલે જ્યારે પેલી જે હાઈ ક્લાસવાળી બહેનો હોય, એ જે બુટીકોમાં જતી હોય, એને ખબર પડે કે અહીંયા બી આટલું સરસ મળે છે. બીજું ઇમ્પોર્ટન્ટ કે જે બીજી બહેનો જે સીવણ ગૂંટણ ના કરતી, એ જ્યારે પ્રોડક્ટ જોયે છે ને ત્યારે એને બહુ ખુશી થાય છે કે અરે હું બી બનાવી શકીશ, હું બી બનાવું છું. એટલે યુ નો ધીસ વોઝ ધ મેઇન ઇન્ટરેક્શન વી વોન્ટેડ ધેમ. અને જોડો ઓબ્વિયસલી ગોલગપ્પા તો આપણે ફ્રી હોય જ, અને દેટ ઇઝ હાઉ વી ઓલ એન્જોય. અરે નહીં, થેન્ક યુ વેરી મચ. આ પણ મને બહુ ગમ્યું કે આ વખતે તમે જે સ્ટોલ એક્ઝિબિશન રાખ્યું છે, અને સ્ટોલ ઓલમોસ્ટ લેડીઝ છે, રાઈટ? એટલે વિમેન એમ્પાવરમેન્ટની આ એક પહેલ પણ કરી. વી આર ડુઇંગ દેટ, યસ, વી આર ટ્રાઇંગ ટુ ડુ દેટ, એન્ડ ઇટ ઇઝ, એ લોકોને ફાયદો થાય છે એટલે અમને બહુ ગમે છે. અરે નહીં, થેન્ક યુ વેરી મચ. આવી ઇવેન્ટ અગેન એન્ડ અગેન કરતા રહો એવી શુભકામના. હાય, કેમ છો? બસ, શું કહેવું છે તમારું? બસ મજા આવી ઇવેન્ટમાં, બહુ સરસ મજા આવી, બહુ જ મજા આવી. આજે ઇવેન્ટમાં મજા આવી, રાઈટ? તો મહિલા શક્તિ વિશે શું કહેવું છે, વિમેન એમ્પાવરમેન્ટ વિશે? મહિલાને આગળ આવવું જોઈએ બધી રીતે, બધી રીતે, બધી રીતે મહિલાઓને આગળ આવવું જોઈએ. આ બેનને હું આજે બોલાવડાવીને છોડીશ, મને ક્યારના જોઈ રહે છે અને હસે છે અને ફોટા પાડે છે, પણ આજે તમારે બોલવું જ પડશે, ફરજિયાત જબરજસ્તી બોલવું પડશે. કેમ છો? મજામાં? બસ મજામાં. આમ દૂરથી આમ કેમ જોવો છો?
એ સિરિયલ જોતી હતી ને એટલે એમાં તમે બહુ સારા લાગતા હતા, એનાથી રિયલ વધારે સારા લાગો છો. અચ્છા એટલે સ્ક્રીન પર કરતા રિયલ બહુ ગમું. તો પછી બોલતા કેમ શરમાવો છો? માઈ નહીં, તમારે જેવું ફાવતું નથી ને બોલવું. એવું કંઈ મારા જેવું બોલવું જરૂરી નથી, સારું બોલવું જરૂરી છે. શું કેવું છે? તો શો જોવો છો તો બોસ ઘરે ઘણી બધી ગૃહિણીઓ આ જવે છે, તો બોલો તમે કંઈક બોલો. બહુ આપણે શીખવા જેવું છે એમનામાંથી, ભાભીજીમાંથી ઘણું. ભાભીજીમાંથી ઘણું બધું શીખવાનું. હું તમારી જેવી બધી મહિલાઓમાંથી જ ઘણું બધું શીખું છું અને એટલે જ આ બધું મને આવડી. અરે વેલકમ. જો તો બસ આજ ભાભીજી મારું છો, તો એક વખત તમે બોલી લો, જોવાનું ચૂકશો નહીં. ભાભીજી આવે છે એવું બોલી લો. ભાભીજી આવે છે, જોવાનું ચૂકશો નહીં. સો સ્વીટ. ગોલગપ્પા ઇવેન્ટના જે ઓનર છે તો આપણી સાથે હર્ષાબેન પટેલ છે. બોસ મારા ફેવરેટ છે. અને જે કહેવાય ને કે એમના થકી આ સરસ મજાની ઇવેન્ટનું આયોજન થયું છે અને ઘણી બધી આટલી બધી લેડીઝને એક્ટિંગ કરવી, એક સરસ મજાનો મંચ એ લોકોને પોતાની ક્રિએટિવિટી બતાવવા માટે વિમેન એમ્પાવરમેન્ટનું એક સરસ મજાનું અહીંયા મંચ પણ આપવામાં આવ્યું છે, સરસ મજાનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. જે શું કેવું છે આ ઇવેન્ટ વિચારી છે બધા લેડીઝ? ખરેખર મને આ બધાનું એટલો બધો પ્રેમ મળે છે ને કે બધા જ મારી જોડે છે. ખરેખર આ બધાનું મને જે સપોર્ટ છે ને એ હું ખરેખર કહી નથી શકતી. એમની જે એટલી બધી ચિંતન હોય છે ને છેક સુધી ઉભા પગે હોય છે, અને હર્ષાબેન માં એટલી તાકાત તો છે બોસ કે એક આકલ મારે ને અમદાવાદ ની મહિલાઓ ભેગી થઈ જાય છે. એટલું તો મેં મારી જાતે જોયું છે આટલા શોધ માં. થેન્ક યુ શ્રદ્ધા, તમારા બધાનો સપોર્ટ છે. તમારા જેવા મહિલાની જરૂર છે સમાજને. હું હંમેશા કહું છું કે એટલા એમ્પાવર્ડ બનો કે તમારા થકી આટલી બધી મહિલાઓ એમ્પાવર્ડ થઈ શકે, બધા આવી શકે. નાનામાં નાની બી લેડીઝ હોય, ઇવેન સ્લમ એરિયામાં બી હોય તો આવે અને આગળ વધે એવી અમારી અપેક્ષા છે. તો આગામી ઇવેન્ટ કેવી કઈ, આગામી શું કરવા માંગો છો હજુ કઈક મહિલાઓ માટે? હું 20 તારીખે ફેશન શો કરું છું અરવે ટ્રાન્સક્યુ પ્લાઝામાં. ફેશન શો માં હું કઈ કરી શકું? આમ ફેશન શો માં, ફેશન શો માં તો બધા પોતાનો જલવા વિકેટ છે. હું તો શું, નવરાત્રી ની ગુજરાતી લેડીઝ બની શકો છો? નવરાત્રી માં ઓન્લી ગુજરાતી લેડીઝ જેનો ફેશન શો છે ને અકોર્ડિંગ છે ને અકોર્ડિંગ આપણે આ ફેશન શો છે ને એક્ચ્યુઅલી એક જ્વેલર્સ છે બહુ મોટા, એ હું જણાવીશ ટૂંક સમયમાં. એ લોકોએ મને ઓપોર્ચ્યુનિટી આપી છે કે હર્ષાબેન તમે આ ઇવેન્ટ મારી કરો. વેરી ગુડ, તો ઓલ ધ બેસ્ટ આગામી ઇવેન્ટ માટે. આજની ઇવેન્ટ પણ બહુ સરસ રહી છે. થેન્ક યુ વેરી મચ, તમે હર હંમેશ મને આવી રીતે આમંત્રિત કરો છો. તમે બી એનર્જીમાં, ગામડાની ગોરી થઈને નવરાત્રી આવી રહી છે એટલે ઓલરેડી એટલા મસ્ત જુઓ. એમાં અમારી કોસ્ટ્યુમ એવી રીતે પહેરો કે ફેશન શો માં તમે વર્લ્ડ કપ જીતો. ફેશન શો માં વર્લ્ડ કપ જીતાડો તો મને અમને ગામડાની ગોરી બનવાનું કીધું છે. ગામડાની ગોરી બનવાની જરૂર નથી, આપણી પાસે ડોક્ટર એમની જોડે વાત કરો, કારણ કે બહુ બધા સ્પોન્સર, અમને બહુ બધી સ્પોન્સરશિપ છે આપણી ઇવેન્ટ. એટલે તમે ડોક્ટર છો? સ્કિન સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયટિશિયન ટુ. સ્પેશિયલી ઇન્વિટેશન છે ડાયટ માટે બી આવો, વેટ લોસ માટે બી. અમે વેટ લોસ માટે ચેલેન્જ પ્રોગ્રામ રાખીએ છીએ. થાઇરોઇડ પેશન્ટ માટે કયો તમે? મારું વેટ લોસ થશે તો હું ટીવી માં એડ આપીશ તમારી. મારી ચેલેન્જ છે તમને કે તમારું વેટ લોસ કરીને બતાવી દઈશું. બે આજે તો સામ સામે આવી જાવ યાર. જો તમારું ઘટ્યું તો હું તમારા ત્યાં આવીશ, અને આમનું ઘટાડું તો આપણે તમારા ત્યાં બી. તમારા બેના ત્યાં સ્પેશિયલી શો કરવા આવો. તમે ઘટાડો ને તમે ઘટાડો તો સરસ મજાની કહેવાય ને કે મહિલાઓ સાથે સરસ મજાની વાતો થઈ અને એકદમ ફૂલ્લી એન્જોયમેન્ટ કર્યું છે. સરસ મજાની હાઉસીની સાથે સાથે શોપિંગ પણ મહિલાઓ કરી રહી છે. મસ્તી મોજ તો હોય જ આપણા શોમાં, કારણ કે મહિલાઓ એકઠી થાય તો મોજ મસ્તીની સાથે પોતાની જીવન કઈ રીતે જીવવું એ પણ એક સરસ મજાની શીખ અહીંયાથી મળી છે. તો ઘરે બેઠેલી મહિલાઓ છે કહેવાય ને કે ટિપિકલમાંથી થોડા બહાર આવો, પોતાના માટે થોડો સમય ફાળવો, અને એની સાથે જોતા રહો તમારો મનગમતો શો. ભાભીજી આવે છે મારી સાથે. બાય બાય. ભાભીજી આવે છે, ભાભીજી આવે છે.